આવકાર અને વંદન, દિલથી વંદન. ભાવનગરની સ્થાપનાથી માંડી આજ સુધીના દરેક ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવીઓને વંદન કરીએ છીએ, હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. બાલાશ્રમના સ્થાપક એવા મહારાજા શ્રી ભાવસિંહજી બીજા અને મહારાણી શ્રી નંદકુંવરબાને પણ સ્મરણથી વંદન કરીએ છીએ. અને બાળ કેળવણી અને માનવીય મૂલ્યોના અવિરત ખેવના કરતા ટ્રસ્ટીઓ અને નગરજનોને વંદન અને આવકાર. 6 જાન્યુઆરી 1918માં પ્રગટાવેલ બાલાશ્રમની અખંડ જ્યોત ને પણ વંદન, કારણ કે એ હતી, એ પ્રગટી, એ પ્રજ્વલિત થઈ તો 100 વર્ષની યાત્રા થઈ. આ બાલાશ્રમમાં એક સદી દરમિયાન અહીં કેળવણીમાં પામેલ દરેક બાળકના ઈચ્છા અને આકાંક્ષા, સંવેદના અને સ્વપ્નો, મસ્તી અને મિત્રો, વિચાર અને વિસ્મય, તોફાનો અને ગીતો સચવાય પડ્યા છે તે માટે એને ઉઘાડવા, તેને સમજવા, તેને પામવા આપણે અહીં ઉપસ્થિત થયા છીએ, ભેગા થયા છીએ. તે સાચી મૂડી છે બાલાશ્રમની. બાલાશ્રમમાં જાઓ તો દેખીતે રે ઓરડાઓ ખાલી લાગે, આ લાગે, આ લાગે, પણ સૂક્ષ્મતાથી જુઓ, આંખ ઉઘાડીને જુઓ તો આ બધું જ તમને ત્યાંથી જડી આવશે, મળી આવશે. ત્યાં હૃદયમાં બાલાશ્રમ ધબકે છે, આમ સ્થળ અને સમયમાં તેનો મોટો વિસ્તાર છે. એ પામવા માટે 100 વર્ષની યાત્રા આપણે થોડા કલાકોમાં કરવાની છે. એ યાત્રા કોના હસ્તે કરવી, કઈ રીતે કરવી, એવા અલગ 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 પ્રસંગો અને ઉપક્રમો આપણી વચ્ચે આવ્યા, વચ્ચે આવતા રહ્યા. પણ અંતે એવું વિચાર્યું કે બાળકો વગરની કેવી મસ્તી અને કેવો ઉલ્લાસ, કેવો આવકાર, એટલે એમને ગમે એ રીતે એ કાર્યક્રમ અહીં કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા સ્વાગત પ્રવચન છે, પણ જે કરવાના છે સ્વાગત પ્રવચન એમનું હું એક થોડી વાત કરી લઉં. અમુક લોકો આપણો સધિયારો હોતા હોય છે, આપણે એમ કહેતા હોય છે કે મારો અડધી રાતનો હોકારો હોય છે. દરેક વ્યક્તિની સાથે એક એનો વિશિષ્ટ સંબંધ હોતો હોય છે. શ્રી જયંતભાઈ વાનાણી, ભાવનગરના અનેક લોકોનો આવો અડધી રાતનો હોકારો છે, જેમણે વિચારથી મોટો આચાર ગણ્યો છે, નામથી મોટું કામ ગણ્યું છે, જીવન પ્રત્યે જેમને આસ્થા અપાર છે, માણસ જેની આસ્તિકતા છે, સ્થળ કાળ ભૂસી નાખ્યા છે, અહમ ઓગાળી નાખ્યો છે, અને જેમને મન દરેક માણસ એક દીવો છે અને એક જ્યોત છે, આવી પ્રજ્ઞાને, આવા બુધાભાઈને વિનંતી કરીએ કે સ્વાગત પ્રવચન કરે. શ્રી બુધાભાઈ, પ્રસંગે ખાસ અમારા આમંત્રણને માન આપીને આવેલા મહારાજ શ્રી ભદ્રસિંહજી અમારા અતિથિ, મહેન્દ્રસિંહજી પરમાર અમારા ટ્રસ્ટીઓ, સુનિલભાઈ વડોદરિયા, વાસિનીબા, ડૉક્ટર રમીબેન, ને અમારા જે સંસ્થાના ધોરી નસ કહેવાય એ અનિલાબેન, એને કેમ ભૂલી શકાય. અન્ય ઉપસ્થિત મહેનો અને ભૂલકાઓ, 100મું વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે આપણે રાજવંશો એવા આપણને મળ્યા કે આપણે આઝાદી નહોતી, છતાં આપણા ભાવનગર શહેર જિલ્લોમાં આપણા રાજવીને કારણે આપણે કોઈ દિવસ ગુલામી આપણે જોઈ નથી. અને મહારાજા એક ઉત્તરોત્તર મહારાજાઓ આવતા ગયા, અને એ મહારાજા સાહેબની હંમેશા મારી પ્રજાનું વસ કલ્યાણ કેમ થાય એવો જ વિચાર કરતા રહ્યા. ભાવસિંહજી મહારાજાએ એવું વિચારેલું કે જેમ મારા બાળકો પેલેસમાં રમે એવી રીતે આ અનાથ બાળકો માટે, પહેલાં અનાથ નામ હતું, પછી નામ થોડું ચેન્જ કર્યું, એના માટે આવો જ પેલેસ હોવો જોઈએ. જેણે પણ બિલ્ડિંગ જોયું છે એને ખબર છે કે પેલેસ જેવું ભવ્ય બિલ્ડિંગ છે, અને એ કેટલી સૂઝ મહારાજા સાહેબની હશે કે દરેક સિઝનમાં બાળકોને
ઠંડી કે તડકો કાંઈ લાગે નહીં અને સુવ્યવસ્થા એમને ગોઠવી છે. આપણા અધિકારી જે અહીંયા ઉપસ્થિત છે એનો પણ સહયોગ એવો છે, નામ તો ભૂલી ગયો, નવગણભાઈ, એ બધાના જે જે અધિકારીઓ આવે એ બધાનો એવો સહયોગ હોય કે બાલાશ્રમની આખી દ્રષ્ટિ જ એને જુદી તરી આવે છે. હમણે જ હાલ શિક્ષણ સમિતિએ ઉમદા કામ કર્યું, એમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બધાએ રસ લઈ અને અમારી જગ્યા હતી એ વપરાતી નહોતી એ અમને પરત કરી અમારે નવો પ્રોજેક્ટ કરવો એવું અમે વિચારી રહ્યા છીએ કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય. આ તકે આપ સર્વેનો હું આવકારું છું અને આ આખું વર્ષ અમારો પ્રોગ્રામ ઉજવવાનો હતો પણ હવે કાંઈક ઉજવશું, કાંઈક ને કાંઈક પ્રોગ્રામ કરશું એવી મને ચોક્કસ યાદાણા છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. હવે પછી પુષ્પગુથ્થી અભિવાદન કરીએ. આ અભિવાદન દરેક રીતે દરેક સંસ્થાઓમાં એવું હોય કે મને આગળ કરજો, મારા હસ્તે કરાવડાવજો, આમના હસ્તે કરાવડાવજો, પણ અહીંની રીત જ નોખી છે. બાળકો જ કેન્દ્રમાં છે, એની આજુબાજુ જ બધું થવાનું છે. એટલે બાળકોનું ઘર છે અને બાળકોના ઘરે મહેમાન આવ્યા છે એટલે બાળકો જ એમનું પુષ્પગુથ્થી અભિવાદન કરશે, બીજું કોઈ જ નહીં. બાલાશ્રમના બાળકોને વિનંતી કે સૌ પ્રથમ આપણા શિવપ્રદર્શનીજીને અભિવાદન કરે. મને બેકગ્રાઉન્ડમાંથી બાળકો એવું કીધું કે આ તો શિવા બાપા છે, એટલે આપણને ખબર પડે કે સાચો એમનો સંબંધ એમની સાથે કેવો છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર મહેન્દ્રસિંહ પરમારનું અભિવાદન કરીએ. શ્રી સુભાષભાઈ ભટ્ટનું અભિવાદન કરીએ. શ્રી જયંતભાઈ વાનાણીનું અભિવાદન કરીએ. શ્રી નવગુણભાઈનું અભિવાદન કરીએ. ધન્યવાદ. ઉપસ્થિત સૌ મહેમાનોને વિનંતી છે કે દીપ પ્રાગટ્યમાં પધારે. આ પ્રસંગે ભાવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અજીતસિંહજી વાજા તરફથી સંસ્થાને એક સુંદર મજાનું તસવીર મળી છે જેનું અનાવરણ રાજવી પરિવાર વતી શિવા બાપા કરી રહ્યા છે. આ ચિત્ર શંભુભાઈ ગુજરાતીએ બનાવ્યું છે. અહીં દરેક બાળક વિશિષ્ટ છોડ જેવો છે અને હોય જ છે. દરેકને અલગ ભૂમિ અને અલગ માવજત જોઈએ છે. સંસ્થાએ ક્યારેક મા બાપ તો ક્યારેક માસ્તર, ક્યારેક ડાક્ટર તો ક્યારેક દોસ્ત, ક્યારેક શું બન્યા છે એની કોઈ કથા આપણા વચ્ચે નથી, કારણ કે પ્રસંગે પ્રસંગે એ પ્રમાણેના રોલ અહીંના દરેક વ્યક્તિ નિભાવ્યા છે.
એટલે તો 100 વર્ષ અહીં સુધી લાવ્યા છે. આ બાલાશ્રમમાં કોઈ સિદ્ધાંત કે શાસ્ત્ર, કોઈ ધર્મ કે સંપ્રદાય, કોઈ જ્ઞાતિ કે જાતિ કેન્દ્રમાં નથી. અહીં તો બાળક જ કેન્દ્રમાં છે, બાળક જ સાધ્ય છે, બાળક જ આરંભ છે અને બાળક જ અંત છે. આજના કાર્યક્રમનું કેન્દ્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બાળકો જ છે, એની કથા જ છે, એની કથા દ્વારા લખાયેલું પુસ્તક જ છે, એનું વિમોચન જ છે. તો આવો પ્રવેશીએ એક સદીમાં વિસ્તરેલ બાળ ચૈતન્યથી છલકાતા બાલાશ્રમના બાલોત્સવમાં, એ પુસ્તકના વિમોચનમાં. ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી છે કે આ સુંદર મજાના પુસ્તકનું અનાવરણ કરે. બાલાશ્રમને, એ પરિવારને, 100 વર્ષના દરેક પાનામાં અંકિત થયેલા દરેક બાળકોને, મિત્રોને, તમામને શુભકામનાઓ કે આજે એમની કથા પુસ્તક સ્વરૂપે બહાર આવી રહી છે. પુસ્તકનું નામ છે બાલાશ્રમની એક સદી, આસ્થાની અવિચલ જ્યોત, લેખક છે સુભાષભાઈ ભટ્ટ. ગુલઝાર સાહેબ એવું કહેતા, નામ હોતે હૈ રિશ્તો કે કુછ રિશ્તે નામ કે હોતે હૈ, રિશ્તા વ અગર મર જાય ભી બસ નામ સે જીના હોતા હૈ. આજે જેમના નામ મંત્રથી જીવી શકાય છે એવા સંબંધો બહુ જ ઓછા આપણી પાસે હોય છે, એવા મૂડી બહુ જ ઓછી છે કે જેના નામ માત્રથી આપણે જીવી જતા હોય છે. અને ક્યારેક એવું થાય કે જીવી શકાય ખરું, હા, સંબંધ જો નિષ્ઠાપૂર્વક જીવાણા હોય તો એ નામથી સંબંધમાં જીવી જવાતું હોય છે. જેના નામ માત્રથી જીવી શકાય એવા ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમારને વિનંતી છે કે જેઓ માનવીય ચૈતન્યના સાધક પણ છે, એમને વિનંતી છે તેઓ કશુંક આવી અને અભિવ્યક્ત થાય. ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર, નમસ્તે. સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાં વસી જઈએ. ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો, ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો, હોવું હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ, ને આ ફીણ તરંગોના છે શીખ સમંદરની, આ ફીણ તરંગોના છે શીખ સમંદરની, રેતાળ કિનારા પર હેતાળ હસી જઈએ. કવિ રાજેન્દ્ર શુક્લના શબ્દો મને મદદ કરે છે અને લગભગ બધા કવિઓના શબ્દો જ મને મદદ કરી શકે એવી આ બધી ક્ષણોના સાક્ષી થવાનું મને મોકો મળ્યો છે. હું થોડો શોભ અનુભવું છું એટલા માટે કે 50મા વર્ષે મેં બાલાશ્રમની મુલાકાત લીધી. 100 વર્ષથી જે બાલાશ્રમ અડીખમ શોપિંગ સેન્ટરની પાછળ છે, એટલે તરણાવથી ડુંગર રે, ડુંગર કોઈ દીઠો નહીં એવી હાલત હતી. અને ભલું થજો સુભાષભાઈનું કે એમણે મને ખેંચીને આમાં પાડ્યો. અમે અમારા બાળકોને લઈને, અમારા એમએના વિદ્યાર્થીઓને લઈને હમણાં ગયા અઠવાડિયે ત્યાં ગયા હતા અને એવો સંકલ્પ કરીને બહાર નીકળ્યા કે અહીંયા દર મહિને એકવાર આવવું છે. કેમ કે જે જે શ્વાસ, જે વાતાવરણ, જે આંદોલન ત્યાં આગળ અમે લોકોએ અનુભવ્યું એ શબ્દોમાં કેવી રીતે હું કહું, તો થોડીક મૂંઝવણ છે મને. એવું છે કે જીવન તો ઈશ્વર બધાને આપે છે, પણ બધાને જીવન કૃત્ય નથી સૂઝતા હોતા. જીવન કૃત્ય સૂઝી પણ જાય કદાચ, પણ પછી એ સૂઝેલા જીવન કૃત્યને પાર પાડીને કોઈક એક મુકામ પર જ્યારે પહોંચાય ત્યારે પેલી શૂન્યવત એ જીવન કૃત્યની સિદ્ધિને જોવાની ક્ષમતા બધામાં નથી હોતી. મીંડું બનીને, એકદમ શૂન્ય બનીને આખા સર્જનને જોવું એ એક બહુ જ
પરીક્ષા માગી લે એવી ઘટના હોય છે, અને એવા કેટલાક લોકોને મળવાનું બાલાશ્રમને કારણે અમને થયું, એનો બહુ જ આનંદ છે. અને સુભાષભાઈ, એને માટે હું તમારો અંગત રીતે આભાર માનું છું. મારી કોઈ જ યોગ્યતા નથી, બાલાશ્રમ અને બાલાશ્રમના એક સદીના આ શીર્ષક સરસ બનાવ્યું છે સુભાષભાઈએ, સરસ શીર્ષક કર્યું છે, બાલાશ્રમની એક સદી, આસ્થાની અવિચલ જ્યોત. એટલે હવે આમાં કેવું છે કે આસ્થા પણ છે અને જ્યોત પણ છે, અને પાછી એ અવિચલ રહે એ તો ભયંકર પડકાર છે. અનિલ જોશી એમ કહેતા હતા કે કવિતા લખવી એટલે દીવો થરવા દીધા વિના વાવાઝોડાની આરતી ઉતારવી. વાવાઝોડા તો કેવા છે એ તો આ જાણતા લોકો બધા કહે છે, પણ એમાં આ એક દીવો 100 વર્ષથી એક ધારો, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. આજે એમને યાદ કરવા પડે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. તો જલન સાહેબને યાદ કરીને આસ્થાની આંતરખોજ જેમણે કરી અને એક મુકામ પર પહોંચ્યા, એવા એક લેખક આ સફર વિશે લખનારા એક બીજા મુસાફર મળ્યા. આ આખી ઘટનાનો એ કદાચ બહુ જ રમણીય પડાવ છે અનિલાબેન, કે સુભાષભાઈએ આ એક જવાબદારી સ્વીકારી અને આના વિશે લખવાનું એમણે સ્વીકાર્યું. 100 વર્ષ, 365 × 100 કરો અને એને ગુણ્યા મિનિટો અને સેકન્ડો કરો તો વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ, 21,600 ને કાળ ખાશે, જોતરે જોતામાં દિવસો વયારે જશે પાનભાઈ. એમ કરીને આપણે વિચાર કરીએ તો આ કેટલી હજાર સેકન્ડનો હિસાબ છે, કેટલા કરોડ સેકન્ડનો હિસાબ છે, એની ગણના કરવા બેસીએ તો પાર નહીં આવે. 100 વર્ષનો સમય લગભગ 40-50-70 પાનાની પુસ્તિકામાં એને આમ સારવી લેવો એ પોતે જ એક પડકાર હતો, અને એ સુભાષભાઈએ પાર પાડ્યો. એ આ ખોજ છે જે આપણા બધાને, આપણે બધા કંઈક શોધી રહ્યા છીએ. અમારા ચંદ્રકાંત શેઠ એમ કહેતા હતા કે શોધતો હતો ફૂલને, ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવા કને. તો આમ દૂર જઈએ, દૂર જતા રહીએ અને પછી જ્યારે નજીક આવીએ ત્યારે એ જે નજીક આવવાનું હોય એ કંઈક જુદા પ્રકારનો અનુભવ કરનારું હોય. એટલે આ 100 વર્ષની આખી સફર છે અને આ જે આખી ખોજની આખી જે વાર્તા છે જેમાં બાળક એક ગ્રંથ છે, વલકે બાળક એક મહાગ્રંથ છે, અને એવા એક નહીં પણ અનેક મહાગ્રંથોને ઓળખવાનું ને ઉકેલવાનું ને એના વિદ્યાર્થી થવાનું સૌભાગ્ય જેમને જેમને મળ્યું છે બધાને હું વંદન કરું છું બહુ જ ભાવપૂર્વક. અને આ પવિત્ર ઘટનાના સાક્ષી બનવાનો મને મોકો મળ્યો એને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. પછી ચોપડી વિશે હું થોડીક નાનકડી વાત કરીશ, કેમ કે બધાના હાથમાં આવવાની જ છે ચોપડી, અને એનાથી મોટી ચોપડી તો ત્યાં સ્થિર થઈને અવિચળ પ્રકાશ પ્રસરાવી રહી છે, ત્યાં તો આપણે જવાના જ છીએ. પણ એ જે સ્થૈર્ય છે એને પૃષ્ઠમાં લઈને, પાનાઓમાં લાવીને જે એને વિતરિત કરવાનું કામ થયું છે એ બહુ અગત્યનું કામ. આપણા ગામની એક બહુ જ અગત્યની ઘટના પણ આ છે કે આ એક પુસ્તક રૂપે આવ્યું છે. સાહેબે આ બાલાશ્રમની સફર વિશે જે વાત કરી છે એમાંની 2-3 વાતો જુદી જુદી રીતે યાદ કરવી જોઈએ. આજે નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. આપણા નગરના જે કવિએ આ કવિતા જેમની સાથે રહીને લખી હતી એ પિતા એમ કરીને કોને સંબોધન કરતા હતા? સર્વશક્તિમાન પરમેશ્વરને,
આજ મહારાજ એમ કહીને એ કયા મહારાજને સંબોધન કરતા હતા? તો જે યોગ છે આ મહારાજને યાદ કરવાનો, એ મહારાજની પરંપરા વિશે સુભાષભાઈએ એક નાનકડું સ્થાન આ પુસ્તિકામાં આપ્યું છે. આંબાના ઝાડને પાણો મારો તો આંબો કેરી આપે, રાજાને પાણો વાગે તો રાજાએ પણ કંઈક આપવું જોઈએ. આ આપણી ભાવેણાની પરંપરા છે, જેમને આપણે સાચા અર્થમાં પ્રાતસ્મરણીય કહીએ છીએ. એવા મહારાજાની આ પુણ્યભૂમિમાં નાનાભાઈએ તો કીધેલું કે દક્ષિણામૂર્તિ જેવી સંસ્થા તો ભાવનગર જેવી ભૂમિમાં જ ઉગે. એમને નિમંત્રણ હતું કે આવો અમારે ત્યાં જોઈએ તે આપીએ, ત્યારે આ એમના ઉદ્ગાર હતા. ભાવનગર જેવી ભૂમિમાં જે ઉગી શકે એવું જે ઉગ્યું છે એમાંનું એક આ બાલાશ્રમ છે, અને એની વાત સુભાષભાઈએ આ પુસ્તિકામાં કરી છે. સુભાષભાઈનો એક ગુણ છે કે એ અનહદ બાની કરે છે, અને અનહદ બાની એટલે આમ તમે જુઓ ને તો મેક્રો છે અને માઇક્રોમાં લાવવાનું છે, એટલે બૃહદ છે અને સૂક્ષ્મમાં લઈને આવીને કહેવાનું છે. અનહદ બાનીમાં એ જે કરી રહ્યા છે એનો લાભ મને એવું લાગે છે કે આ પુસ્તકને પણ મળ્યો છે, અને એક બહુ જ લાઘવથી અને છતાં પૂરેપૂરા વિવેકથી અને છતાં પૂરેપૂરી પ્રતીતિથી અને સૌથી વધારે ઉપર તો પૂરેપૂરા પ્રેમથી, પૂરેપૂરી અનુકંપાથી આ પુસ્તિકા લખવામાં આવી છે એવું મને અંગત રીતે લાગે છે. એમણે 100 વર્ષના સંદર્ભમાં પછી એક નાનકડી એક બહુ સરસ વાત જે કરીને તે સર્વૈયું કરવાની કીધી, ઓડિટ થવું જોઈએ. વર્ષે વર્ષે આપણે જે ઓડિટ કરતા હોઈએ છીએ એ ઓડિટ અને આ જરા જુદી રીતે આ ઓડિટ કરવાની જે વાત કરી છે આ પુસ્તિકાના 25મા પાના ઉપર છે. વિસ્તારથી અત્યારે એની વાત નથી કરવી, પણ એક બહુ સરસ વિચાર સુભાષભાઈએ કર્યો અને બહુ જ રેશનલ કહેવાય એવો વિચાર એમણે કર્યો હતો, અને એ ત્યારે જ કરી શકે જ્યારે ત્યાં કામ કરનારા જે બધા છે એ બધા એટલા બધા તાદાત્મ્યપૂર્વકના તાટસ્થથી આ આખી વાતને જોઈ રહ્યા છે. જે ચોપડી વાંચીને મને ખબર પડી છે કે એમાં આ થઈ શકે. બીજી આ પુસ્તકની જે અગત્યની વાત છે તે એક તો સુભાષભાઈ કહે છે કે આ છે ને સાંવેગિક પ્રવૃત્તિનો ઇતિહાસ છે, એટલે એમણે આખી વાતને બહુ સરસ રીતે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને કેળવણી એને જોડીને આમાં કર્યો છે. થોડાક ઉદાહરણો પણ હું આપી શકું, પણ મને એવું લાગે છે કે અહીંયા આપણે બધા પણ જે કેન્દ્ર છે જે બાળકનું, એ કેન્દ્રને ઓળખવા અને એમની સાથે વાતો કરવા અને એમને મળવા માટે આવ્યા છીએ. આમાં સરસ વાતો સુભાષભાઈએ કરી છે. ત્રીજી વાત એમણે જે કરી છે તે અનિલાબેન વિશે કરી છે, અને એમાં તો સુભાષભાઈ ઉપરાંતના અહીંયા બેઠેલા બધા વધારે થોડી થોડી વાત કરી શકે એમ છે. શૂન્ય નામની જે વસ્તુ હતી ને, શૂન્યને ક્યારેક ટચલી અંગુલીના ટેરવે, ઊંચકું નિરખું અને મૂકું ભ્રમણ કક્ષા મહી. તો આ દૂરનું લાવું કને એક બાળક સરસ રડી રહ્યું છે અને બહુ જ આસ્વાદ્ય અવાજમાં રડી રહ્યું છે, પણ એ જો શાંત થઈ જાય તો મજા પડે. એનો અવાજ ખરેખર બહુ સરસ છે. દૂરનું લાવું કને મૂકું ભ્રમણ કક્ષા મહી, તું કહે તો તને મૂકું ભ્રમણ કક્ષા મહી. શૂન્યને ક્યારેક ટચલી અંગુલીના ટેરવે, ઊંચકી નિરખી અને મૂકું ભ્રમણ કક્ષા મહી. કેટલા બધા મીંડાને ભ્રમણ કક્ષામાં મૂક્યા, કેટલા બધાને રમતા તરતા કર્યા, કેટલા બધાને ઉડતા કર્યા, કેટલા બધાની સાથે. સુભાષભાઈ લખે છે કે અનાથાશ્રમમાંથી બાલાશ્રમ થવા માટેની જે સફર હશે એ તો જે લોકોએ એને આમાં ટ્રાન્સફોર્મ કરી હશે, જેને રૂપાંતરિત કરી હશે એ લોકો જાણતા હશે. કર્ણલોક તો લખી છે ધ્રુવભાઈએ અમીબેન,
પણ મને એમ થાય છે કે કર્ણલોકનો આખો જે એનું જે આખું પાર્શ્વ છે એ પાર્શ્વની સાથે આપણા બાલાશ્રમને લગભગ કશો સંબંધ નથી લાગતો. મને એમ કહેવાનું મન થાય છે કે આપણે તો અંતઃકર્ણલોક એટલે અંતઃકરણની અને અંતરાત્માની સાથે જોડાયેલી જે સચ્ચાઈ ભરી પ્રતીતિ છે એ આ આખી આખા આ પ્રવાસની કદાચ મુખ્ય ભૂમિકા છે. સ્વમાન જેવું ચોપડીમાંથી સમજો છો, આત્મસન્માન કેળવવાની, બાળકને આત્મસન્માનપૂર્વક જીવવાની અને બાળકને આત્મવિશ્વાસપૂર્વક જીવવાની જે એક રસ્તો બનાવી આપવાની જે પ્રવૃત્તિ છે એ આ ચોપડીમાં બરાબર છીલાઈ છે. આ ચોપડીમાં કેટલાક બાળકોએ પ્રતિભાવો લખ્યા છે એ આ ચોપડીનો ત્રીજો મહત્વનો રંગ છે, જેમાં પહેલાં જે રહી ચૂક્યા છે બાલાશ્રમમાં એવા બાળકો વિદ્યાર્થીઓ અને અત્યારે જે લોકો નિવાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ એમણે કંઈક ને કંઈક કીધું છે. એ પણ બહુ રસપડે એવું છે, એમાંય અત્યારે આપણે નથી જતા, પણ એક બાળકે એમ કીધું કે દીદી હું તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું, તમે કદી એકલા નહીં હોવ, તમે કદી એકલા નહીં હોવ, તમારી સાથે બાલાશ્રમના બાળકોની પ્રાર્થના હર હંમેશ રહેશે. એક બાળક એવું લખે છે, હું કોઈના નામ નથી લેતો, એક બાળક એવું લખે છે કે બાલાશ્રમના સ્નેહ અને પ્રેમથી મારું ચારિત્ર શુદ્ધ અને પવિત્ર બન્યું છે. ઉપર જેનો અંત નથી તે આકાશ છે, નીચે જેનો અંત નથી તે માં છે, તે માં જેને હું દીદી કહું છું. પછી એક બાળકે સરસ લખ્યું છે કે માતા પિતા પણ આપણો ઉછેર કરીને કંઈક અપેક્ષા રાખે છે કે આ મોટો થઈને કમાઈને આપશે વગેરે, પણ એવું કોણ હોય છે માત્ર આપવાનું જ જાણે. તો આ કેટલીક આપણે પકડાઈ જઈએ જેમાં એવી અભિવ્યક્તિ થોડીક મને જે સાંપડી આમાંથી એમાંની થોડીક હતી. માનભાઈએ સરસ પત્રો લખ્યા છે આ અનિલાબેનને, અને નિમ્માની સાથેનું જે જે આખી પરંપરા છે આ બાલાશ્રમને આ બાલાશ્રમ બનાવવા માટેની જે આખી સફર છે, માનભાઈએ બહુ એક શબ્દ વારંવાર વાપર્યો છે, પ્રતિકાર ભરેલો પુરુષાર્થ. માનભાઈને શું જે એવા ફ્રેઝ છે બે, અને એમાં પ્રતિકાર નામના શબ્દ સાથે પણ ઘણી ચર્ચા થઈ શકે એવું છે અને પુરુષાર્થ નામના શબ્દ સાથે પણ ઘણી ચર્ચા થઈ શકે એવું છે. અને એ પણ અનિલાબેન ચેલેન્જ કરે એમ છે કે વોટ ડુ યુ મીન બાય પુરુષાર્થ. પણ આ જાજા માણસોએ ભેગા થઈને, કેમ કે અનિલાબેન કહે છે કે આમાં હું છું જ નહીં, જો એ હું છું જ નહીં એમ કહે છે ને, એટલે આ બધા જે રીતે જોડાયા છે આમાં એને કારણે જે સુવાસ છે એ 100 વર્ષે પણ લગભગ અખંડ આપણને અનુભવાય છે. તો આટલું મને લાગે છે કે મારે કહેવું જોઈએ. અને છેલ્લે ફરી રાજેન્દ્ર શુક્લની કવિતા સાથે હું પૂરું કરું. એ કવિતા આ બાળકો જે છે ને એ બધા બાળકોની જે અભિવ્યક્તિ છે ને અહીં જે થવાની છે ને એના માટે એ કવિતા છે. રાજેન્દ્રભાઈ એમ કહે છે કે આંખ મીંચતા જ નીલ નીલ આસમાન ખુલે, પોપચાની પાર રંગ રંગની કમાન ખુલે, આસપાસમાં અદીઠ કોણ આ અભાન ખુલે, શું બને કે એક એક ફૂલની જબાન ખુલે. 100 વૃક્ષો વાવ્યા છે, ઝૂલી રહ્યા છે બરાબર. એ કહે કે મૌન રાખ ભીતરે જ ઘૂંટ સકલ, શું કરું હું શ્વાસ શ્વાસ ઉચ્છલંત ગાન ખુલે, ને પાંખનું એ હોય વજન શ્વાસનો એ હોય ભાર, એક દૃષ્ટિપાતથી જ આગવી ઉડાન ખુલે. તો વજન છે પણ કોઈકની એવી દૃષ્ટિ છે જે પાછળ ટેકો આપનારી છે કે એક આગવી ઉડાન લઈને આ બધા પંખીઓ
પોતપોતાના આકાશમાં તો જાય છે, પણ ક્યારેક માળામાં પાછા આવીને એમની ઉડાનની વાત પણ આવીને કરી જાય છે અને કહે છે કે અમે આ આકાશ જોઈ આવ્યા. તો એવું આકાશ જેમણે આ બાળકોને દેખાડ્યું છે અને ધરતી ઉપર નક્કર પગે ઊભા રહેવાનો આત્મવિશ્વાસ જેણે આપ્યો છે, એવા આ બાલાશ્રમના ચૈતન્યને બધા આપણે બધા વંદન કરીએ છીએ અને હું એમાં મારો એક નમ્ર સુર પુરાવું છું. થેન્ક યુ. થેન્ક યુ મહેન્દ્રભાઈ. એમણે વાતાવરણ એવું ઊભું કર્યું છે કે શબ્દો કયા લઈને આવું એ હવે થોડી તકલીફ છે. અનિલાબેનને મેં એવું કીધું હતું કે તમે કાંઈ નહીં બોલો, તો એણે મને એવું કીધું હતું કે જ્યારે પણ બાલાશ્રમ માટે બોલું છું તો ગળગળું થઈ જવાય છે. આજે સાંભળીને એવું લાગે છે કે સાચે ગળગળું થઈ જવાય છે. આપણા કાર્યક્રમના ઉપસ્થિત ભાવનગરના સમાજ સુરક્ષા અધિકારી શ્રી વૈશાલીબેન જોશીનું અભિવાદન કરવા માટે વિનંતી છે. જેઓ ખૂબ સારા કવિ છે, ખૂબ સુંદર ગાય છે અને અનેક લોકો અનેક બાળકોનો તેઓ અવાજ છે. ધન્યવાદ. હવે પછીનો ઉપક્રમ સુભાષભાઈએ બોલવાનો છે. સુભાષભાઈ માટે કંઈક બોલીશ તો ગામ એવું કહેશે ઘરના છે એટલે વખાણ કરે છે, અને નહીં બોલું તો એમ કે છે જોયું એટલે મારી દ્વિધા છે કે એમની માટે શું કહું. જેમને સાંભળવા સતત ગમે છે, જેમની સાથે રહેવું, જેના વિચારોને વાણવા એ પણ ગમે એવું છે, અને જેને જેટલા પણ જાણીએ જેટલા પણ માણીએ તો એમ થાય કે ગઈકાલ કરતાં ઓછું છે, ઓળખી શકાતા નથી એવા એ રહસ્યવાદી છે. મહેન્દ્રભાઈએ કીધું કે અનહદ બાનીના માણસ છે, પણ સહજ બાની સાથે એમને બોલાવું છું. સુભાષભાઈ આદરણીય પૂજ્ય બાપા સાહેબ, જેમની આંગળી પકડીને વિક્ટોરિયા પાર્કના દરેકે દરેક પંખી વૃક્ષને હું ઓળખ્યો છું. વર્ષો સુધી એમની આંગળી પકડીને પંખીઓ જોયા છે એ બાપા સાહેબને વંદન કરું છું. આદરણીય ટ્રસ્ટી આદરણીય શ્રી બુધાભાઈ, નગરના સંસ્કાર પ્રેમી લોકોને પણ વંદન કરું છું. ઈસવીસન 1250થી આજ સુધી જે ગોહિલવાડ ની ચેતના ધબકે છે એ રાજવીઓને પણ વંદન કરું છું. 700 વર્ષ મિત્રો, 700 વર્ષ જ્યાં આ જ્યોત તપી છે એવા ગોહિલવાડના સરસ રાજવીઓ અને એમના મારા પ્રિય પ્રતિનિધિ પૂજ્ય બાપા સાહેબ. મિત્રો, હું ખાતરી આપું છું 10 મિનિટથી વધારે હું નથી બોલવાનું. મારે જે કહેવાનું છે એ પુસ્તકમાં કીધું છે. પેલું બાળક રોતું હતું અને મને એક અનિલાબેન પ્રસંગ યાદ આવ્યો છે. અવિવેક નહીં થાય એમ આ વાત કરવી છે. આવું જ એક બાળક 1918માં રોતું હતું અને કોઈકે કીધું કે એક અનાથ બાળક ચડી આવ્યું છે ગંગા જળિયા તળાવ પાસે, અને ભાવસિંહજી બીજા મહારાજા સાહેબ અને મહારાણી નંદકુંવરબા પાસે પહોંચી વાત. એટલે બાપા, મોટા બાપા, પરમ બાપા એ કીધું કે ગુતિકાઢો કોણ છે? એટલે બા સાહેબ એવું કહેશે કે એવી ચર્ચામાં ને ચિંતામાં ન પડાય, આપણને ખબર નહીં કઈ સ્થિતિમાં સ્ત્રી આ બાળકને મૂકી ગઈ હશે, એની વ્યવસ્થા કરો, પૂછપરછ ન કરો. આ સ્ત્રીનો જાજરમાન વિવેક જેમની આ સ્થાપનામાં આ બા છે. અને 6 જાન્યુઆરી 1918માં બાલાશ્રમ સ્થાપન, એ જ્યોતને પણ વંદન. મિત્રો, શતાબ્દી 100 વર્ષમાં એટલી બધી ઘટનાઓ બની હશે. અત્યારે 62 બાળકો છે, એની વધઘટ રહેતી હશે એ તો અનિલાબેન જાણે, અથવા આવા બુધાભાઈ જેવા હામી જાણે કે શું સ્થિતિ છે અંદરની આપણને ખબર. પણ મને એમ થયું કે નગરજન તરીકે, હું કોઈ વિદ્વાન નથી પણ મારી સંવેદનશીલતા ખરી કે નગરની જે સારી સારી સંસ્થાઓ છે એની કંઈક વાત થવી જોઈએ. તે 100 વર્ષ થઈ જાય, આપણે કેવા કેવા માણસોના કેવા કેવા જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ. શરમ થાય નગરને, એવા લોકોના જાજરમાન જન્મદિવસો ઉજવાય. આ તો જાજરમાન સંસ્થા છે. અને મેં બેનને કીધું કે આનો કોઈ દસ્તાવેજ નથી? એ કે ના. મેં કીધું ઇતિહાસકાર તો નથી પણ હું ચૈતન્યનો દસ્તાવેજ લખી શકું કે અહીંયા ક્યુ ચિત્ત, કઈ ચેતના અહીંયા ધબકી છે આ 100 વર્ષ, એની વાત હું કરું. 100 વર્ષની વાતમાં 100 પાના એ મેં નથી કર્યા, બાકી અહીંયાની એક એક પળ એ એક એક ગ્રંથ છે
એક એક ગ્રંથ ઊભો થાય એવું એક એક બાળક છે. એક એક બાળક મોટી મોટી કવિતાઓ છે પોતાની અંદર, મહાકાવ્યો લઈને ફરે છે. એ બધાને વંદન. મિત્રો, બાલાશ્રમ છે ને, એમાં હું મારો જૂનો સંપર્ક છે. બા હતા ત્યારે પણ હું જતો. પછી બુધાભાઈ, હું શિશુવારનું સ્કાઉટ લઈને પણ બાલાશ્રમમાં વર્ષો ગયો છું. અને પછી એકવાર જઈ ચડ્યો અને બેન સાથે વાત થઈ એટલે મેં કીધું મારે કરવું છે આ કામ, અને કર્યું છે કાચું પોચું. મહેન્દ્રભાઈ તો ઉદાર છે એટલે બધી વાતો એણે કરી છે, એવું કાંઈ છે નહીં. આઈ વુડ લાઈક ટુ કમ ટુ ધ પોઈન્ટ. મિત્રો, આર્મેનિયામાં 1988 એક જબરદસ્ત ધરતીકંપ આવ્યો. બરાબર સાંભળજો, 88 અને સ્પિતાક એવું કહેવાય છે ઐતિહાસિક રીતે, હજી 30 વર્ષ થયા છે કે ત્યાં 60,000 માણસો મરી ગયા. 60,000 માણસો મરી ગયા. સ્પિતાક નામનું નગર, તેને રચતા કદાચ સદીઓ થઈ હશે, પણ ઘડીના 6ઠા ભાગમાં નગર ભૂસાઈ ગયું નકશામાં. એ ધરતીકંપ બન્યો એ પહેલા એક પિતા, જેનું નામ ઇમેન્યુઅલ છે, એ પોતાના અરમંદ નામના એક દીકરાને નિશાળે મૂકવા આવ્યો છે. છૂટા પડે છે ત્યારે માથે હાથ ફેરવે છે, વાલો કરે છે પિતા પુત્ર એકબીજાને. પછી બાપ દીકરાને કહે છે કે બેટા ચિંતા ન કરતો, હું ટાઈમે આવી જઈશ, અને ઇન ઓલ ધ કેસીસ આઈ વિલ બી ધેર વિથ યુ. હું બધી જ સ્થિતિમાં હું તારો દોસ્ત છું, તારી સાથે છું, તારી પાસે છું, તું ચિંતા ન કરતો, હું તને લેવા આવીશ. અને એ પિતા તો હજી ઓફિસે પહોંચશે. ત્યાં જબરદસ્ત ધરતીકંપ આવ્યો અને આખી શાળા કાટમાળમાં બદલાઈ ગઈ, ઢગલો થઈ ગઈ. પિતા દોડતો આવી પહોંચે છે સ્કૂલ, પણ સ્કૂલ તો ત્યાં વધી જ નથી, ભંગારનો ઢગલો છે. રોકકળ કરતા આજુબાજુ બધે જ મા બાપો ઊભા છે, બધાના છોકરા જીવતી સમાધિ હોય એમ બધા ડટાઈ મર્યા છે. અને પિતાનું મન નથી માનતું, આસ્થા અંદર સળવળે છે. આસ્થાની અવિચલ જ્યોતની પાછળનું આ કારણ છે કે એના દીકરાનો અરમંદનો ક્લાસ છે ત્યાંથી ઈંટ લેવાનું ઇમેલ્યુઅલ શરૂ કરે છે. અને પરસેવે રેબ જેબ ને બધું ઈંટ લેતો જાયશ ને બધું ખસેડતો જાયશ ને ભંગારને. કેટલાક વાલીઓ આવે ને સમજાવે છે કે ભાઈ હવે ખોટી મહેનત છે, આખો વર્ગખંડ એ જીવતી કબર થઈ ગયો છે, તમે જો બધા જ દટાઈ મર્યા છે. પણ એ કાંઈ માનતો નથી. અને મોડી રાત પરોઢ સુધી, સવાર સુધી એ પિતા બધું ખેંચ્યા કરે છે. કાટમાળ છેલ્લે એક મોટો પિલર ખૂબ મહેનત કરીને ધક્કો મારે છે ત્યારે નીચેથી ઝાંખો પાંખો ક્ષીણ થતો જીવનનો અવાજ આવે છે, હેલ્પ હેલ્પ. અને ઇમેન્યુઅલ વધુ બળ કરીને પાછો બધું આગું કરે છે. ત્યાં એને એના દીકરાનો પારખી ગયો એ અવાજ કે હેલ્પ હેલ્પ કરતો એનો દીકરો બોલે છે. દીકરાનો હાથ પકડે છે ત્યારે દીકરો કહે છે કે પહેલાં હું નહીં, પહેલાં મારા બીજા મિત્રોને પપ્પા બહાર કાઢો. ઐતિહાસિક રીતે આ કોઈ કથા નથી, આ દ્રશ્ય સાચું બનેલું છે. ત્યાંથી 13 બાળકો મળે આવે છે, 13 બાળકો જીવતા નીકળે છે. અને પિતા પુત્ર તો ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને પછી દીકરો એક વાક્ય બોલે છે, અનિલાબેન બરાબર સાંભળજો. એ દીકરો એમ કહે છે કે પપ્પા, સિન્સ લોંગ આઈ વોઝ ટેલિંગ માય ફ્રેન્ડ્સ, હું ક્યારનો આ બધાને કહેતો હતો કે જોજો મારા પપ્પા આપણને અહીંયાથી બચાવી જશે, જોજો મારા પપ્પા અહીંયાથી બચાવી જશે. અને આ એક એક દીકરાને આપેલું વચન, જો સમગ્ર ચૈતન્યથી કોઈ વચન અપાય તો એ વચન રહેતું નથી, શિલાલેખ બની જતો હોય છે. બાપ એને છોડાવે છે મૃત્યુમાંથી, અને આખા ભંગારમાંથી આવા 13 છોકરાઓ અરમંદ સાથે નીકળી જાય છે. આ એક હોંકારો પિતાનો પુત્રને એ સંભળાય છે, બાપુ આવો એક હોંકારો આપણા રાજવી સાંભળે છે, એક છોકરાને રડતું સાંભળે છે. અહીંયા બાળક રડતું સાંભળ્યું ને મને એ પ્રસંગ યાદ આવ્યો. એ સાંભળે છે અને બાપા આ સંસ્થા, મોટા બાપા સંસ્થા કરે છે, એને 100 વર્ષ થાય છે. મિત્રો, પછી આ છોકરાઓ અવાજ સાંભળી અને અનિલાબેન આવીને પકડે છે હાથ, જે 40 વર્ષથી હાથ એને પકડ્યો છે, બાળકોને એમણે છોડ્યો નથી. અને એમનો આ બાળકોનો હોકારો સાંભળીને આવા બધા ક્ષમતાવાળા ટ્રસ્ટીઓ, બુધાભાઈ જેવા એને કોણ નથી જાણતું, અને આ હોંકારો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, આ જે એનર્જી છે
ટુ કોલ સમવન, એક જણને આસ્થાથી વચન અપાય અને આવી 100 વર્ષ નભે એવી સંસ્થા. એ પત્રો હું જોતો હતો મિત્રો, ત્યારે બા બેસે મિત્રો, જ્યારે આખું જગત પૈસા માટે, સ્વાર્થ માટે, પોતાની જગ્યા કરવા માટે ખટપટમાં વ્યસ્ત હોય, ત્યારે નંદકુંવરબાના પાછલે લીમડે સફેદ ચાદર પાથરી અને એક 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 દીકરીને બોલાવી, એના માથે લીમડાનું જાતે વાટેલું તેલ કરવી અને પાવું, એના વાળ સારા કરવા, દીકરી મચ્છું, કોઈ દીકરી પરણાવેલી હોય નંદકુંવરબાની અને મચ્છુંના ડેમમાં પાણી પૂર આવે અને અહીંયા ખબર પડે અનિલાબેનને કે દીકરીનું બધું ઘર વખરી તણાઈ ગઈ, તો મિત્રો અહીંયાથી સામાન જાય. દીકરી અહીંયા ઉછરી હોય, એની દીકરી મોટી થાય તો અહીંયાથી મામેરું મોકલે, કોઈ ન મળે તો અનિલાબેનનો ભાઈ ધીરેનભાઈ અહીંયા જ બેઠા છે, તો ધીરેનભાઈ જવતલ હોમે. મિત્રો, વેન વર્લ્ડ ઇઝ ફુલ્લી ઓક્યુપાઈડ ઇન સેલ્ફ સેન્ટર્ડ એક્ટિવિટીઝ ઓફ મની એન્ડ પાવર, આવા સમયે સમગ્ર જીવન, બધા જ શ્વાસ એક પ્રવૃત્તિને ન્યોછાવર કરી દેવા એ વંદનીય છે. પદ્મશ્રી તો શું કાંઈ નથી, પણ આવી પ્રવૃત્તિ આ નગરમાં થઈ છે અને એ અકસ્માત છે કે એ હું એને ઓળખું છું, એનાથી વધારે કાંઈ નથી. પણ મને એમ થયું કે આર્મેનિયામાં ધરતીકંપમાં કોઈ એક સાથ સાંભળીને પિતા દોડતો હોય, એનો સાથ સાંભળી અને મોટા બાપા દોડતા હોય, પછી બુધાભાઈ દોડતા હોય, અનિલાબેન ત્યાં ઊભા રહે, તો હું કદાચ 100 પાના લખી નાખું. તો 100 વર્ષમાં આ તો 98 પાના છે, બાકી આ આખો બાલાશ્રમ છે, એ જાજરમાન ગ્રંથ છે આ નગર વચ્ચે. હું દરેકને બાલાશ્રમના શુભેચ્છક, એક પ્રેમી તરીકે, દોસ્ત તરીકે આમંત્રણ આપું છું કે ક્યારેક જઈ ચડો, આ બધા જે છોકરાઓ છે એની સાથે દોસ્તી કરવા જેવી છે. થેન્ક યુ વેરી મચ. આભાર સુભાષભાઈ. તમામ મહેમાનોને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે.
ગીત સારાય ગીત તત્વાય ગીત ગોત્રાય ધીમહિ ગૂઢ ગુલ્ફાય ગંધ મત્તાય ભોજન પ્રગાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશાય ગુણ પ્રવિષ્ટાય ધીમહિ એક દંતાય વક્ર તુંડાય ગૌરી તનયાય ધીમહિ ગજેશાનાય ચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ ગીતદંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ધીમહિ ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ દાયકા પૂર્વે વોલ્ટ સ્ટ્રાઈક એમ કહેલું કે બાળકોની આંખોમાં દુનિયાની 7 અજાયબી નથી પણ 7 લાખથી પણ વધુ અજાયબી એની આંખોમાં સમાયેલી હોય છે. આમ તો દરેક બાળક એ બાળક જ હોય છે. માતા પિતા હોય ન હોય, એક હોય કે ન હોય, એ બાળક જ હોય છે. રાજાને ત્યાં હોય કે રંકને ત્યાં હોય, તે બાળક જ હોય. તેની પાસે બાળક હોવાના તમામ ગુણો હોય. અહીંના બાળકો પાસે પણ એ જ ગુણો છે. વિચાર અને વિસ્મય છે, સ્વપ્ન અને કલ્પના છે, પ્રશ્નકાર અને સંશોધક હોય છે, નિર્દોષ અને નિસ્વાર્થ હોય છે, ઈચ્છાઓ અને જરૂરિયાતો પણ હોય છે, જે બધા આપણે બધાએ સાંભળવાની સમજવાની છે. આકાંક્ષાઓ અને સ્વપ્નાઓ પણ છે, રચનાત્મક અને સર્જનાત્મક પણ છે, રંગો પણ છે અને આકારો પણ છે. ક્યાંક થોડુંક આકાશ ખૂટી પડે છે, એટલા માટે આપણે સૌ ભેગા થઈએ છીએ. જમીન તો એને ઉપરવાળાએ આ સ્વરૂપે આપી દીધી છે, એને એના અધિકારનો આકાશ મળે, એ ઉડી શકે, જીવી શકે, એની ઈચ્છાઓ, એના સ્વપ્નો, એના આકારોને આકારિત કરી શકે, એટલા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે. 100 વર્ષ પહેલાં તો પ્રસ્થાપિત થઈ ગઈ ઘટના. મહેન્દ્રભાઈ બહુ સરસ વાત કરી કે 100 વર્ષ ચલાવવું
એ અઘરું છે, હવે પછી ચલાવવું એ એનાથી પણ વધુ અઘરું છે. કારણ કે ધીમે ધીમે આપણે બધા સંવેદનાની દ્રષ્ટિએ પણ દેવાળિયા થઈ ગયા છે. એટલા માટે વિચાર કરજો, કોની ઈચ્છા, કોની જરૂરિયાત, કોના સ્વપ્નમાં આપણે કઈ રીતે સહભાગી થઈ શકીએ એનો વિચાર કરજો. હવે પછી બાલાશ્રમના બાળકોની કૃતિ છે, એક કદમ. એક કદમ એક તાલ, એક કદમ એક તાલ, ચાલો સવે નાના બાળ, ચાલો સવે નાના બાળ, ડાબો જમણો કરતા કરતા, ડાબો જમણો કરતા કરતા, આપણે મોટા થાશું બાળ, આપણે મોટા થાશું બાળ. એક કદમ એક તાલ, એક કદમ એક તાલ, ચાલો સવે નાના બાળ, ચાલો સવે નાના બાળ, ડાબો જમણો કરતા કરતા, ડાબો જમણો કરતા કરતા, આપણે મોટા થાશું ભાઈ, આપણે મોટા થાશું ભાઈ. નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. નયા હૈ જમાના, મેરી નઈ હૈ જગર, દેશ કો બનાઉંગા મશીનો કા નગર, રહેગા નહીં કમ, આગે હી આગે બઢાઉંગા કદમ, રહને પાએ રહને પાએ થમ. નન્ના મુન્ના રહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખોં કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા પરચમ, આગે હી આગે બઢાઉંગા કદમ, રહને પાએ રહને પાએ થમ. નન્ના મુન્ના રહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. શાંતિ કી નગરી હૈ મેરા યે વતન, સબ કો કહેતે ગા મે પ્યાર કા ચલન, દુનિયા મે ગિરને ના દુંગા કહીં બમ, આગે હી આગે બઢાઉંગા કદમ, રહને પાએ રહને પાએ થમ.
नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। ગીત એ ગાતા હતા, સાંભળતા આપણે ત્યાં આપણે હતા. આપણને ખબર છે દેશની સ્થિતિ અત્યારે આવી કાંઈ જ નથી. રોજ બોમ્બ ફૂટે છે, રોજ લડે છે બધા, ક્યાંય શાંતિ નથી. છતાં જેની પાસે ઘણું બધું નથી એવા બાળકો પૂરી શ્રદ્ધાથી ગાય છે. હું આ બાળકને ખાસ એટલા માટે આવી છું, વૈશાલીબેન આ આપણું બાળક છે, સ્પેશિયલ છે, એડીએચડી છે. સામાન્ય રીતે સ્પેશિયલ સ્કૂલોમાં એડીએચડી વાળા બાળકોને સ્ટેજ પર લાવવામાં જ નથી આવતા, કારણ કે એ વ્યવસ્થા ખોરવી નાખે, કીધું હોય ત્યાં ઊભા ન રહીએ, કીધું હોય કરે નહીં. તેમ છતાં અનિલાબેનનો દુરાગ્રહ હતો, દુરાગ્રહ હો, કે એને પણ સ્ટેજ પર 62 બાળકોએ 100 વર્ષના જન્મદિવસ નિમિત્તે સ્ટેજ પર આવવું જ પડે એટલા માટે આવ્યો છે. બધાએ બધું કર્યું, એણે ખાલી આમ 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 જ કર્યું, પણ એનું આમ આમ જો પહોંચે તો ખરેખર આ દેશ એના આપણા કોઈ છે. હવે પછીની જે કૃતિ છે એ બાળકોનો જ રાસ છે. મારી કાઠિયા વાડમાં કોક દી અને તું તો ભૂલો પડી જા મારા ભગવાન. ખાને મારો મો ઘેરો મહેમાન, અરે રે તારું સ્વરોગ ભૂલાવી દઉં શામળા. બાલા રૂપ રસાલા બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા બની બેહાલા નંદલાલા જગી તન જ્વાલા વિપત વિશાલા દિન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંશીવાલા બનવારી કનડ સુખકારી મિત્ર મુરારી ગાય બિહારી ગિરધારી જોને ગાય બિહારી ગિરધારી રે જોને ગાય બિહારી ગિરધારી. હે ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે, હે ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે, હે ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે, શયન ભુવનમાં મુરે સુતિ મારા શયન ભુવનમાં સાંભળ્યો મોરલી નો રાગ મોરલી ક્યારે વગાડી, સાંભળ્યો મોરલી નો રાગ મોરલી ક્યારે you
के हालो ने नंदलाल हो जी रे तारा लटकाना नथी मूल हो जी रे तारा लटकाना नथी मूल के लटके हालो ने हो के लटके हालो चारम में कमला अषाढ़ उचारम में मलारम बनी बहालम जलधारम लातूर डंकारम मयूर पुकारम तरिया तारम विस्तारम प्यास अपारम प्यासी अपारम नंद कुमारम निरिख्यारी कहराधे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी तम गोकुल आवो गिरधारी तम गोकुल आवो गिरधारी મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો શાટી લો યાદ મારો
मोर बनी धन गाट करी मन मोर बनी धन गाट करी मारी शेरिये थी कान कुबरी अवतार लोल मुखे थी मोरली वगाड़ तार लोल मारी शेरिये थी कान कुबर अवतार लोल मुखे थी मोरली वगाड़ तार लोल ये हूँ तो जबकी ने जोवानी शरीर लोल उठाना यांबर इस शरीर लोल मारी शेरिये थी कान कुबरी अवतार मने कोई रे बतावो दीना नाथ नेर लोल कोलियो जमाडू जमना हाथ नोर लोल मैं तो दूध रे साकर नो शिरो करोर लोल तांबा ना त्रास माटा ठोकरोर लोल मारी शरीये थी कान कुवर अवतार लोल मुखे थी मोरली वगाड़ तार लोल मारी शरीये थी कान कुवर अवतार लोल मुखे थी मोरली वगाड़ तार अड़बड़ दड़बड़ नगारा वागे अड़बड़ दड़बड़ नगारा वागे अड़बड़ दड़बड़ नगारा वागे हर हर गोमती गाजेरे बंगला के सा बनाया 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 के सा बनाया बाल के सा बनाया हर हर गोमती गाजेरे बंगला कैसा बनाया हर हर गोमती गाजेरे बंगला कैसा बनाया हरियमर तरय अनुसार सर सर पर सद हरियमर तरय अनुसार कर कर वर घर मेर करे हरि हर सुर यवर असर यति मन हर भर भर यति उर हर भरे निरखत नर प्रवर्त भर गुण निरजन निकट मुकुट शिर सवार नमे भनराउ पट फरार फरार पद घूंघर रंग भर सुंदर श्याम रमे जोने रंग भर सुंदर श्याम रमे जोने रंग भर सुंदर श्याम रमे कानूडो मायो देने जशोदा मैया कानूडो मायो देने कानूडो मायो देने जशोदा मैया कानूडो मायो देने आज नी रात यमे रंग भर रमशो आज नी रात यमे रंग भर रमशो आज नी रात यमे रंग भर रमशो आज नी रात यमे
प्रभाते पाछो हे प्रभाते पाछो मांगी लेने जशोदा मैया कानूड़ो मांगियो देने कानूड़ो मांगियो देने जशोदा मैया कानूड़ो मांगियो देने कानूड़ो मांगियो देने जशोदा मैया मोहन मांगियो देने। अद्भुत रचना, હાફી હાફી ગયા છોકરાઓ, તમે તાળી પાડતા કેમ થાકી ગયા? થેન્ક યુ સો મચ. અનિલાબેનને જ્યારે મારી સમયની એવી અનુકૂળતા છે કે મને રાત્રે જ વાત કરવી ફાવે, એટલે હું જ્યારે પણ ફોન કરું એટલે એક મિનિટ બાળકોને પ્રેક્ટિસ કરાવું છું, એક મિનિટ બાળકોને પ્રેક્ટિસ કરાવું છું. રાત્રે 9, 10, 11 આ બધા સમયોમાં ફોન પર વાત થઈ છે ત્યારે એમણે એવું જ કીધું છે, બાળકોને પ્રેક્ટિસ કરાવું છું. એટલે એક આમ ઉત્સુકતાવશ મારાથી પૂછાઈ ગયું કે તમે કોરિયોગ્રાફી કરો છો? આપણને એમ થાય ને કે આ અનિલાબેન કરાવડાવે કોરિયોગ્રાફી. ત્યારે એણે એવું કીધું કે ના ના, આ તો બધું જ બાળકોએ તૈયાર કર્યું છે પોતાની જાતે. એ તો આપણે એવા કે આપણે આપણા ઘરે આપણી દીકરીના લગ્ન હોય, જેના લગ્નની રાહ જોઈએ, અને આપણે કોરિયોગ્રાફરને કહીએ કે મને શીખવો ને કે મારે કઈ રીતે ડાન્સ કરવો. આપણે આવી આનંદની ક્ષણોમાં આપણને કોરિયોગ્રાફરની જરૂર પડે? આ એના ઘરનો પ્રસંગ છે એટલે એને કોરિયોગ્રાફરની જરૂર ન જ પડે. હવે પછીની કૃતિ યોગાસન છે.
હવે પછીની કૃતિ લેઝિમ. Thank you.
ઓરડો હતો અંધકારથી ભરેલો, પણ તોય અંધકારના એ ઓરડાની અંદર ચાર મીણબત્તીઓ પોતપોતાની રીતે પોતપોતાના સ્થાને પ્રજ્વલિત હતી. અંદરોઅંદર એ ચારે મીણબત્તીઓ વાતો કરતી હતી. એમાં મૈત્રી નામની મીણબત્તી એવું કહે છે કે આ જગતને મૈત્રી સમજાણી જ નથી, આજે કોઈ કોઈની જરૂર જ નથી, કોઈ કોઈને બાજુમાં ઊભું રહેવું જ નથી, એટલે મારા અસ્તિત્વનું હોવું કે ન હોવું એનો કોઈ અર્થ નથી, એટલે હું સ્વેચ્છાએ ઓલવાવાનું પસંદ કરું છું. એ ચાર મીણબત્તીમાંની પહેલી મીણબત્તી મૈત્રી, મૈત્રી ઓલવાઈ જાય છે. એની બરોબર બાજુમાં પ્રેમ નામની મીણબત્તી હોય છે. એને એમ થાય છે કે મૈત્રી વગર પ્રેમ શક્ય જ નથી, એ હોય તો મારી શરૂઆત થાય. મૈત્રીથી પ્રેમ સુધી પહોંચવાની એક યાત્રા છે, એના વગર તો કઈ રીતે રહી શકાય. મૈત્રી જેને ન સમજાણી હોય એને પ્રેમ તો શું સમજાવવાનું આ પૃથ્વીને, આ વિશ્વને. એટલે એ પણ બીજી બે મીણબત્તીઓને એવું કહે છે કે મૈત્રીની જેમ હું પણ આ જગતમાંથી ચાલ્યા જવાનું પસંદ કરીશ, મૈત્રી નથી સમજાણી તો પ્રેમનું પણ અસ્તિત્વ નથી. એટલે મૈત્રી અને પ્રેમ ધીમે ધીમે એ બંને મીણબત્તીઓ ઓલવાઈ જાય છે. છેલ્લી મીણબત્તી એક શાંતિ નામની મીણબત્તી હોય છે. એ એમ કહે છે કે જેને પ્રેમ નો સમજાણો, જે સભ્યતાને, જે સભ્યતાને મૈત્રી નો આવડી, એને શાંતિનું શું મૂલ્ય, એને શાંતિની શું જરૂર. એટલે હું પણ આ પૃથ્વી પરથી ચાલી જવાનું પસંદ કરીશ. એક બાળક આ ચારે મીણબત્તીની આ બધી વાતો સાંભળતો હોય છે અને થોડુંક વિવળ થઈ જાય છે કે આ પૃથ્વી ઉપરથી મૈત્રી વહી ગઈ, પ્રેમ વયો ગયો, શાંતિ વહી ગયું, કોના આધારે જીવશું, કોના આધારે. એટલે બાળક ધ્રુસકે ધ્રુસકે રડે પડે છે. એ ત્રણેય મીણબત્તીઓ જે ઓલવાઈ ગઈ છે અને ચોથી જે સળગી રહી છે. એટલે ચોથી મીણબત્તી શાંતિથી, પ્રેમથી, હળવેથી ઓલા દીકરાને કહે છે, ધીરજ રાખ, જીવન ઉપર શ્રદ્ધા રાખ, અને હું છું હોપ, હું છું આશા, હું છું ત્યાં સુધી આપણે આ ત્રણેય મીણબત્તીઓને સાથે 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 પ્રજ્વલિત કર્યા કરશું. ચાલ સાથે મળીને હોપ નામની, જે આશા નામની જે મીણબત્તી છે, એ શાંતિ, પ્રેમ અને મૈત્રી નામની મીણબત્તીને પ્રજ્વલિત કરે છે. જ્યારે મૂલ્યોની કટોકટી છે, સંવેદનાની કટોકટી સમાજમાં પ્રસવિત રહી છે, ત્યારે કોઈક લોકો હોય ને એ પણ આવી મીણબત્તી જેવા હોય, આશા હોય, કે જેના થકી આપણને એમ થાય કે શ્રદ્ધા ટકી જશે, નિસ્વાર્થ ભાવે આજે પણ આ પૃથ્વી પર જીવી શકાય છે. આવી જો કોઈ વ્યક્તિ આ યશવંતરાયના નાટ્યગૃહમાં હોય તો અનિલાબેન છે. અનિલાબેનને વિનંતી છે કે સ્ટેજ પર આવે, એનું થોડું કામ છે અમારે અંગત રીતે. પ્લીઝ, તમારા બાળકોએ કીધેલું છે એટલે તમારે આવવું પડશે. એમનો જ દીકરો, બાલાશ્રમનો જ દીકરો આશ્ચર્યભાઈ સંઘવી, એમણે 100 વર્ષની આ જન્મદિવસ નિમિત્તે એમની માને કોઈ ભેટ આપવી છે. અહીં તમામ બાળકોને વિનંતી છે કે સાથે જોડાય. પ્રવીણ શૌર્ય કરીને એક બાલાશ્રમનો જ દીકરો છે, તેમણે સમસ્ત બાલાશ્રમ પરિવાર ભાવનગરનું સન્માનપત્ર લખ્યું છે. આદરણીય ટ્રસ્ટીશ્રી, અમારા પ્રેરણા સ્ત્રોત દીદી તથા વંદનીય કાર્યકર્તાઓ, અમારા અનાથ જીવનમાં માતા પિતા ગુરુ સખા જેવા વિવિધ સ્થાનો અમોને સંસ્થા તરફથી મળેલ છે. જીવનમાં સત્યતા, નિયમિતતા, શિષ્ટતા, નિષ્ઠા, કાર્યકુશળતા, નીડરતા, નિસ્વાર્થપણું, સમૂહ જીવન જીવવાની કલા વગેરે સદગુણો અમોને આશ્રમ જીવનમાંથી જ મળ્યા છે, પાંગર્યા છે. આજે અમારું જે કાંઈ પણ અસ્તિત્વ છે તે આશ્રમને આભારી છે. અમારી સમગ્ર જીવનયાત્રામાં આશ્રમ માઇલસ્ટોન છે. અમને કોઈ પણ ઉણપ ન આપવા આવવા દેનાર આશ્રમના સમગ્ર કાર્યકર્તાઓને અમે બાળકો ઋણ સ્વીકાર કરીએ છીએ. સંસ્થાનો આભાર માનવા માટે શબ્દો તો ઓછા જ પડે. પૂજ્ય દીદી, અમારા પ્રેરણા સ્તોત્ર છે અને હંમેશા રહેશે બાલાશ્રમ, એ જ અમારું ઘર છે. સૌજન્ય બાલાશ્રમ પરિવાર ભાવનગર. આવો અનિલાબેન.
વચ્ચે આવો પ્લીઝ. આ એમના જ અહીંથી પસાર થયેલા દીકરાઓ છે. શાસ્ત્રોમાં કેટલા બધા આશીર્વાદ સ્ત્રીને આપવામાં આવ્યા છે, એમાંનો એક આશીર્વાદ એવો છે કે તું 100 પુત્રની માતા થા. આ એનો દ્રષ્ટાંત છે. ડોક્ટર અમીબેનને વિનંતી છે કે આભાર વિધિ કરે. ડોક્ટર અમીબેન. પરમ વંદનીય રાજવી પરિવાર અને બાળકોના સ્નેહીજનો, બાલાશ્રમની શતાબ્દી એટલે પ્રજાવત્સલતાની શતાબ્દી. આ શતાબ્દી એ અંત નથી, અલ્પવિરામ છે. આપણે સૌ આ શતાબ્દીની યાત્રાના પથિક છીએ. બાલાશ્રમના આપણા પૂર્વરાજવીઓનું બાલાશ્રમ એક નજરાણું છે. તેમના જીવનનો ધબકાર હતો સર્વજન હિતાય સર્વજન સુખાય. આ રાજવી પરિવારે એમના હૃદયના આંગણા ખુલ્લા કરી આપણા હૃદય પર શાસન કર્યું છે. આ સંસ્થાના સ્થાપક મહારાજ શ્રી ભાવસિંહજીને આજે હું ભાવપૂર્વક વંદન કરું છું. આ પરિવારની ઉપસ્થિતિ આપણા સૌ માટે ગૌરવવંતી ક્ષણ છે. ભાવનગરના મહારાજ કુમાર શિવભદ્રસિંહ, આપણે સૌ એમને બાપા કહીએ છીએ, શિવ બાપા, એણે અમારા આતિથ્ય સ્વીકારતા કહ્યું કે આપણો ધર્મ અને સંસ્કૃતિ એ આપણો પાયો છે. જો ધર્મ અને સંસ્કૃતિ પાયામાં હશે તો કોઈ પણ મુશળધાર વરસાદ પણ એને નડી નહીં શકે. આપનો સંદેશો અમે યાદ રાખીશું અને બાળ ઉછેરમાં પણ આપનો આ સંદેશ યોગ્ય સ્થાને છે. આપે અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો અને આપ અહીં પધાર્યા, આપને નતમસ્તક વંદન. પ્રાધ્યાપક ડોક્ટર મહેન્દ્રભાઈ અમારા આમંત્રણને સ્વીકાર્યું, બાલાશ્રમ પરિવાર તેને અહોભાગ્ય ગણે છે. આદરણીય શ્રી સુભાષભાઈ સ્વધર્મે તો શિક્ષક છે, તેમની માયલા સાથે અતૂટ મૈત્રી, મુનિનું મૌન છે તો ઋષિનું વક્તવ્ય. બાલાશ્રમના માનવીય મૂલ્યોનું એમણે શબ્દાર્થ કરતું અદ્ભુત પુસ્તક બાલાશ્રમની એક સદી આસ્થાની અવિચળ જ્યોત આપણને હાથમાં આપ્યું છે. આપણે એને હૈયે વસાવીશું. આપના પુસ્તકને શગમોતીડે અમે વધાવીશું. આપની પુસ્તકમાં સંવેદનારસ, કરુણારસ અને પ્રેમરસનો ત્રિવેણી સંગમ છે. વડીલ શ્રી જયંતભાઈ વનાણી, આપણે સૌ એને બુધાભાઈના લાડકા નામે ઓળખીએ છીએ, અમારા આશ્રમના પ્રમુખ છે. અમે એમના છત્ર નીચે એક મોભીની માફક દરેક બાલાશ્રમના સભ્યનું તે જતન કરે છે. આભાર અને વંદન. પૂજ્ય અનિલા દીદી, પૂજ્ય દીદીનું જીવન સાધના, આરાધના અને ઉપાસનાનું કેન્દ્ર જ બાળક અને બાલાશ્રમ. તેમના બધા જ કર્મો પરમાત્માને અર્પણ કરીને નિષ્કામ કર્મે તે બાળકોનું ઘડતર અને ચણતર કરે છે. પૂજ્ય દીદીનું જીવન જ યજ્ઞમય છે. બાળક જ્યારે આશ્રમમાં પ્રવેશે ત્યારે તેને આંગળી ચીંધી પકડી અને આવો ભાઈ, આવ્યો તું, અને જતી વખતે પુનઃસ્થાપિત થવા જાય ત્યારે આવજે બાળક, આ મંદિર તારું છે, તને પ્રેમસભર તારી પાંખોને મજબૂત કરીને તને મુક્ત આકાશમાં વિહરવા આપું છું. આ નિષ્કામ કામ, આ અનાસક્ત યોદ્ધ, અનાસક્ત ભાવને હું નતમસ્તક વંદન કરું છું. દીદી, અમે ગીતામાં ભણ્યા છીએ, પરંતુ આપના અનાસક્ત ભાવ અને નિષ્કામ કામને ખરેખર વંદન. બાલાશ્રમ પરિવારના કાર્યકરો તે કર્મચારી નથી, બાળકોના
તે માતા પિતા એકલા નથી, પરંતુ તે પરિચારક છે, ડાક્ટર પણ છે અને સદૈવ મિત્ર પણ છે. તેઓ અનેક ભૂમિકાઓ સુપેરે નિભાવે છે. તેમની આ કટિબદ્ધતાને હું સહસ્નેહ અભિનંદન આપું છું. પુનઃસ્થાપિત બાળકો, આપે હમણાં જ જોયું આ પ્રેમ મંદિર શતાબ્દીની સ્મરણ યાત્રા માણવા ગામે ગામથી અહીં પધાર્યા છે. તે અમારા પોતિકા છે. આ પ્રેમ મંદિરના દ્વાર આપ સૌ માટે ખુલ્લા છે, હંમેશ માટે રહેશે. તમે આવ્યા એ માટે સવિશેષ આનંદ અને આભાર. ભાવવનના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ અજીતભાઈ, જેઓ બાલાશ્રમને પોતિકું ગણી હર હંમેશ સહભાગી રહ્યા છે. શંભુભાઈએ તો મહારાણી નંદકુંવર બાલાશ્રમની એટલી સુંદર તસવીર આપી છે જેને અમે હૃદયમાં વસાવીશું. ભાવના ચેરિટેબલ ટ્રસ્ટે લેમિનેટ પણ કરાવી હતી. આપ સૌનો આભાર. પુષ્પરાજભાઈ, આપે બાલાશ્રમ પરિવારના સભ્ય હોય તેવી રીતે આ સ્ટેજ સુંદર રીતે ડેકોરેટ કરી આપ્યું અને સંપૂર્ણ જવાબદારી લીધી. આપનો બાળકો અને સંસ્થા માટેનો આપના સ્નેહ માટે વંદન. પિયુષભાઈ પરદેશ રહેવા હોવા છતાં એક સ્વજનની માફક બાળકો માટે સંપન્ન થતી સદીની સ્મૃતિ રેપે એક મોમેન્ટો બધા જ 62 બાળકોને આપ્યો, આ માટે હું એમની આભારી છું. પરેશભાઈ ગોપલાણી, બાળકો માટેના ડ્રેસની જવાબદારી પણ લીધી. ઉમેશભાઈ, જયકિશનભાઈ, મુરલીબેન, આ સૌનો આ કાર્યક્રમમાં સહકાર વગર આટલો સુંદર ના હોત. નામી અનામી અનેક શુભેચ્છકો દાતાશ્રીઓ, જેઓ આર્થિક સહયોગ તેમજ ભાવનાત્મક રીતે બાલાશ્રમ પરિવાર સાથે જોડાયેલા છો, અત્રે હું એનો આભાર માનું છું. મીડિયાનો પણ આભાર માનું છું. આપ સૌ, વધારે અગત્યનું છે આપ સૌ, આપનો મૂલ્યવાન સમય કાઢીને સંસ્થાના સ્વજન બનીને, બાળકોના સ્વજન બનીને તેમને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છો, તો બાલાશ્રમ પરિવાર વતી આપ સૌનો આભાર માનું છું. અસ્તુ. એટલું સરસ બોલ્યા. આ કાર્યક્રમ, આ બાળકોને ડોક્ટર પાર્થેશભાઈ જોશી તરફથી 11,000 રૂપિયાનું દાન મળે છે. ધન્યવાદ. આ બાળકોને તમારી આવી ઘણી બધી પ્રકારની મદદની જરૂર છે, તમારા ઉત્સાહની જરૂર છે, તમારી પ્રેરક હાજરીની જરૂર છે. હવે પછીનો રાસ છે દીકરીઓનો રાસ છે. તમે કામ કરતા હો અને બીજા લોકોને કામ કરવાનું મન થઈ આવે તો તમારે માનવું જોઈએ કે તમારો ચેપ ઘણા બધાને લાગ્યો. ઘણા બધા પ્રકારના ચેપ લાગતા હોય છે, પણ સારા અમુક આવા લાગવા જોઈએ. હે, અનિલાબેનનો ચેપ એની આજુબાજુ રહેતી દીકરીઓને લાગ્યો. એને એમ થયું કે 100 વર્ષની સંસ્થા થાય છે તો આપણે પણ કશુંક કંઈક રીતે અભિવ્યક્ત થઈએ. બાલાશ્રમની નથી, પણ બાલાશ્રમનો એ વિસ્તૃત પરિવાર છે, આ ભાઈઓની બહેનો છે, એટલા માટે એ સ્ટેજ પર છે. આવો. રમવા વેલા જાઓ
ગઢવીઓમાં એક કહેવત છે, કોઈને ત્યાં તમે દીકરી જોવા જાઓ અથવા માગુનું પૂછાવો ને કે આ માણસો કેવા, તો અમારા ગઢવીઓમાં એવું કહે કે એ તો એટલા સારા છે કે 100 સગાના સગા છે, એમ 100 સગાના સગા છે એટલા એ સારા માણસ છે. એટલે એનો રોટલો કેટલો મીઠો છે, એનો આવકાર કેટલો મીઠો હશે, એટલા સરસ મજાના છે. અનિલાબેન આવા જ 100 સગાના સગા છે, એમના ઘરે પ્રસંગ છે તો એમના ભાઈ કઈ રીતે વરસ્યા વગરના રહીએ, એટલા માટે 11,000 રૂપિયા જીતેન્દ્રશ્રી પ્રવીણસિંહ ગોહિલ વર્તેજવાળાએ આ સંસ્થાને આપ્યા છે. ધન્યવાદ. અહીંના બાળકો અપવાદરૂપ છે, આપણા બધા કરતાં થોડા જુદા છે. દરેકની કથા અલગ છે, દરેકની વ્યથા અલગ છે, દરેકની સમજણ અલગ છે, દરેકની પરિસ્થિતિ અલગ છે. કરુણા અને ધીરજ અનિવાર્ય છે જો એને સાંભળવા હોય અને એને સમજવા હોય તો. તેમને આનંદનો અનુભવ કરાવવાનો છે અને અનુશાસન પણ બાલાશ્રમે શીખવવાનું છે. તેમને સ્નેહ પણ આપવાનો છે અને સમજ દેવાનું પણ ભૂલવાનું નથી. આ બંને સમાંતરે ન દેવામાં આવે તો શું થાય એની ટૂંકમાં હું યાદી આપી દઉં. જો બાળક ટીકાઓ વચ્ચે રહેશે તો ધિક્કાર શીખશે, વૈમનસ્ય વચ્ચે શીખશે તો ઝઘડાળુ બનશે, શરમજનક બનાવશો તો અપરાધથી પીડાશે, અને જો સહિષ્ણુતા વચ્ચે જીવશે તો આત્મવિશ્વાસુ બનશે, પ્રશંસામાંથી જીવશે તો અન્યની કદર કરતા શીખશે. આપણે નક્કી કરવાનું છે કે આ બાળકોને આપણે કેવો સમાજ આપવો, કેવું જીવન આપવું, કેવી સ્થિતિ આપવી, એ જવાબદારી તો ચોક્કસ આપણી છે. અનિલાબેન એમને શિક્ષણ, પ્રશિક્ષણ, કેળવણી, તાલીમ, પ્રમાણિકતા, પ્રેમ, કરુણા, ગુણ બધું જ આપશે, એમની પીડાઓ દૂર કરશે. પણ સમાજ જેને કેવો આપવો, એ નાગરિક કેવા બનવા, એ ઘણી બધી જવાબદારી આપણા સૌ ઉપર છે. એ જવાબદારીના ભાગરૂપે, સામાજિક નિસ્બતના ભાગરૂપે પુષ્પરાજસિંહજી ગોહિલ તરફથી 5,000 રૂપિયા સંસ્થાને મળે છે. ધન્યવાદ. કાર્યક્રમની છેલ્લી કૃતિ પિરામિડ. આજા જિંદ શામી ગાને કે તલે હે, આજા જરી વાળે નીલે આસમાને કે તલે હે, જય હો જય હો. આજા આજા જિંદ શામી ગાને કે તલે હે, આજા જરી વાળે નીલે આસમાને કે તલે હે, જય હો. Thank you.
दर्शन दो दो धीरे राजा राजा जिंदे स्वामी लाने के तले राजा આપ સૌનો સાચા દિલથી આભાર. અજીતભાઈ પંડ્યા તરફથી 15,000 રૂપિયા સંસ્થાને મળે છે. હસ્તે કેતનભાઈ પંડ્યા, આમ જ આ બાળકો પર વરસતા રહો. જ્યારે પણ આ બાળકો સ્ટેજ પર હોય તો તમારું બાળક ત્યાં છે એમ તાળી પાડો. યોગની જે કૃતિ થઈ એની જવાબદારી હું લઉં છું. એ બાળકને તમામ સાધનો અમારા ટ્રસ્ટ તરફથી અને બાલાશ્રમને 1,000 રૂપિયા આ તક અમારા ટ્રસ્ટથી કરી આપ્યો. ખૂબ ખૂબ આભાર. મેં કીધું એમ ક્યારે પણ આ બાળકોને ક્યાંય પણ જ્યાં જુઓ ત્યારે તમારું સંતાન છે એ રીતે જુઓ. ધન્યવાદ. આપણે સૌ નેહલબેનનો પણ ખૂબ આભાર માનીએ એમની શબ્દ યાત્રા માટે. આભાર. જય હિન્દ. ગુડ નાઇટ.